નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે જ્યારે કોરોનાની આ વૈશ્વિક મહામારીને કારણે આપણે ઓનલાઈન પ્લેટફોર્મ પર સૌપ્રથમ જ્યારે મળી રહ્યા છીએ, ત્યારે ધોરણ 12ના મારા દરેક વિદ્યાર્થીને હું આવકારું છું. મિત્રો, આપણે આજે વાત કરવાની છે આપણા તત્વજ્ઞાન વિષયની, લોજિકની, ફિલોસોફીની. ધોરણ 11માં આના વિશે ઘણી બધી માહિતી આપણે લઈ ચૂકેલા છીએ. તમે જાણો છો વિધાન, વિધાનના રૂપો, તાર્કિક કારકો, આ ઘણી બધી માહિતી મને લાગે છે તમે ભણી ચૂકેલા છો. બસ એની જેવી ક્લિપ્સ માહિતી તમારી સામે મારે આજે થોડી મૂકવી છે, જસ્ટ એઝ અ ટ્રાયલ. મેં તમને અગાઉ પણ વાત કરેલી છે કે આ વિડીયો એક જસ્ટ એઝ ટ્રાયલ છે, અને ટ્રાયલ વિડીયોના અનુસંધાનમાં આપણે જ્યારે આગળ વધીએ તો શરૂઆતની વાત કરીએ બેકગ્રાઉન્ડમાં, તો આપણો જે વિષય છે તત્વજ્ઞાન, અત્યાર સુધી કહી શકાય કે પ્રાચીન જે તર્કશાસ્ત્ર હતું, આપણું પ્રાચીન જે તત્વજ્ઞાન હતું, એની અંદર શું હતું કે શબ્દો અને શબ્દો સાથે સંકળાયેલા જે અનુસંધાન છે એનો વિશેષ ઉપયોગ થતો હતો. પણ જેમ જેમ નવા નવા સંશોધનો થતા ગયા, જેમ જેમ નવી નવી માહિતી ઉમેરાતી ગઈ, તેમ તેમ અત્યારના હાલના જે અર્વાચીન તર્કશાસ્ત્રીઓ છે બધા, એમણે આપણા તર્કશાસ્ત્રની અંદર, તત્વજ્ઞાનની અંદર પ્રતીકોનો ઉપયોગ વધારે કરવાનું ચાલુ કરી દીધું છે. એટલે આપણે જોઈએ છીએ કે આજે ઘણા બધા એવા પ્રતીકો આપણી સમક્ષ ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે, અને પ્રતીકોનો ઉપયોગ આજે એટલો વિશેષ વધવા લાગ્યો છે કે દિવસે ને દિવસે અત્યાર હાલનું જે તર્કશાસ્ત્ર છે એની અંદર બહોળા પ્રમાણમાં આવા પ્રતીકો વપરાઈ રહ્યા છે. એટલે એને આપણે પ્રાંતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખીએ છીએ. તો આવો આપણે વાત કરીએ વિધાનના રૂપના પ્રકારો વિશેની. મુખ્યત્વે તમે જાણો છો મિત્રો કે વિધાન, એના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે, અને આ જે ત્રણ પ્રકારો છે એ ત્રણ પ્રકારોમાં ખાસ તો સાદો વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન. સાદો વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન, અને આ ત્રણેય વિધાનોની જ્યારે વાત કરવાની છે, તો સાદો વિધાન તમે જાણો છો, આપણે 11મા ધોરણમાં ભણેલા છીએ. સાદો વિધાન કોને કહી શકાય કે જેમાં માત્ર એક જ વિધાન આવતું હોય, કે જેમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ના હોય, એને આપણે સાદો વિધાન કહીએ છીએ. ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ રામ માણસ છે, તો એઝ અ સિમ્પલ વસ્તુ છે કે આ એક સાદો વિધાન છે. મોહન હોશિયાર છે, તો એક સાદો વિધાન છે. ફરીથી કોઈ તેની વ્યાખ્યા જોઈ લો, ફરીથી આકાશ બાબતને, જેમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ના હોય એને આપણે સાદો વિધાન કહીએ છીએ. બીજી બાબત વાત કરીએ આપણે સંયુક્ત વિધાનની, કે જેમાં એક કરતાં વધારે સાદા વિધાનનો સમાવેશ થતો હોય, જેમાં એક કરતાં વધારે સાદા વિધાનનો સમાવેશ થતો હોય એને આપણે સંયુક્ત વિધાન તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ તરીકે એમ કહી શકાય કે રામ માણસ છે અને વેપારી છે, અથવા રામ માણસ છે અને હોશિયાર છે. તમે કોઈ પણ વિધાન બનાવી શકો છો. તમારા બુક્સમાં સરસ આપેલો છે, હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. ઓકે, ફરીથી એક વખત, કે જેમાં જે વિધાનમાં એક કરતાં વધારે સાદા વિધાનોનો સમાવેશ થતો હોય એને આપણે સંયુક્ત વિધાન તરીકે ઓળખીએ છીએ. આગળના એક ટોપિકની વાત કરવાની છે, જટિલ સંયુક્ત વિધાનની. પણ જોકે એ શું છે કે આપણે આફ્ટર સેમ ટોપિક્સ જે છે એના પહેલાંના, એના પછીનો એનો અભ્યાસ છે, કારણ કે એમાં વિશેષ માહિતી ઘણી બધી છે. એટલે હાલ શોર્ટમાં સમજાવવાનો કોઈ મતલબ નથી, છતાં ઇન શોર્ટ તમે થોડું ધ્યાનમાં રાખી લો. સાદું વિધાન એટલે શું? કે જેમાં એક જ વિધાન આવતું હોય એને સાદું વિધાન કહેવાય. સંયુક્ત વિધાન કોને કહી શકાય? કે જેમાં એક કરતાં વધારે સાદા વિધાનો આવતા હોય. અને જટિલ સંયુક્ત વિધાન કોને કહી શકાય? તો જટિલ સંયુક્ત વિધાન એટલે કે જેમાં એક કરતાં વધારે સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય એને જટિલ સંયુક્ત વિધાન કહી શકાય. જો કે એના પણ 5 પ્રકારો છે, જેના વિશે આપણે નેક્સ્ટ પછી વાત કરવાના છીએ. તો આવો અહીંયા એક બીજા ટોપિકની પણ વાત કરી લઈએ આપણે, અને એ ટોપિક છે તાર્કિક કારકો. તમે જાણો છો તાર્કિક કારકોને કહી શકાય. આપણે જોયું કે સાદું વિધાન અને એમાંથી સંયુક્ત વિધાન બનાવવું છે તો કેટલાક શબ્દોનો ઉપયોગ કરવો પડે છે. ધારો કે આપણે સાદું વિધાન બનાવ્યું હમણાં, અને સાદું વિધાન હતું રામ માણસ છે, પછી શું કહ્યું સંયુક્તમાં? કે રામ માણસ છે અને હોશિયાર છે, એટલે એ સંયુક્ત વિધાન બની ગયું. તો રામ માણસ છે અને હોશિયાર છે અથવા વેપારી છે, આ બંને વિધાનને જોડવા માટે આપણે, તમે જાણો છો કે ક્લોઝ કરી અને આપણે બંને વિધાનો જોડવા હતા, તો એના માટે આપણે અને શબ્દનો વિશેષ ઉપયોગ કર્યો છે. તો આ જે અને છે એ તાર્કિક કારક છે. તો તાર્કિક કારકો એટલે શું?
આપણે જ્યારે એના વિશે વાત કરવી છે તો ખાસ સમજી લેશું કે જે શબ્દ કે શબ્દ સમૂહના ઉપયોગના લીધે, યાદ રાખજો ફરતી વખત, જે શબ્દ કે શબ્દ સમૂહના ઉપયોગના લીધે સાદામાંથી સંયુક્ત વિધાનની રચના કરી શકાય છે, મતલબ કે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન બનાવી શકાય છે, એને આપણે શું કહીએ છીએ? તાર્કિક કારકો તરીકે ઓળખીએ છીએ. મુખ્યત્વે આવા તાર્કિક કારકો 5 છે જેના વિશે આપણે આજે ખાસ અભ્યાસ કરવાનો છે. જસ્ટ 1 મિનિટ.